જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું મારી ઉદેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રક્ષાબંધન રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો બરાબર એક બે દિવસમાં આપણે રક્ષાબંધન મનાવશું સૌથી પહેલાં તો ક્યારે મનાવો કેવી રીતના મનાવો એની અસમંજસ આપણે સમાજમાં જોવા મળે સમાજમાં ખોટો વાદ વિવાદ અને ભ્રમ ફેલાવનારા એટલા બધા માણસો છે કે જે તહેવારની મજાને બગાડી નાખે આપણે એની પર ધ્યાન નથી આપવાનું ક્યારેય પણ ધ્યાન નથી આપવાનું રક્ષાબંધન એક એટલો બધો પવિત્ર અને એટલો સરસ ભાવનાથી જોડાયેલો તહેવાર છે કે જો એને આપણે આપણા જીવનમાં સમાવીએ એને સમજીએ અને એની સમજ આપણા જીવનમાં જોડીએ ને તો આપણને ખબર પડે કે રક્ષાબંધન એટલે શું રક્ષાબંધન એટલે બેન ભાઈના હાથમાં રાખડી બાંધે એ રક્ષાબંધન તો ખરું જ પણ એની સાથે સાથે ભાઈનો ને બહેનનો જે વ્યવહાર છે જે સંબંધ છે એ જળવાયેલો રહી એની રક્ષા થાય એ આવી ગઈ વાત આપણા ઘરમાં બહેન બહેન એક દીકરી દીકરી એટલે શું દીકરી એટલે ઘરનું એવું પાત્ર જે ઘરમાં જીવ છે એવું લાગે બરાબર ને એ ઘરની જાન કહેવાય જેના ઘરમાં દીકરી નાચતી કૂદતી હોય ને એના ઘરમાં આનંદ જ આનંદ હોય ભાઈ ને પેલું આપણો ધર્મ બી કહે કે નસીબદાર ને ત્યાં દીકરી જન્મે તો મિત્રો આપણા ઘરોમાં છે ને દીકરી એટલે બાપની બીજી માં બાપની મા હોય પણ જો બીજી માં કહીએ ને તો એ દીકરી દીકરી બાપની બીજી માં ભાઈઓ માટે શું હોય ભાઈઓ માટે પર્સનલ સેક્રેટરી અને વકીલ ભાઈ માટેનો વકીલ એટલે ઘરની દીકરી મમ્મીને કંઈ કહેવું છે પપ્પાને કંઈ કહેવું છે તો બેનને કહી દેવાનું બેન કહી દે બેન કહે તો પપ્પા ગુસ્સે નહીં થાય પૈસા જોઈએ તો મમ્મી આપી દે કોઈ કામ છે તો મમ્મી કરી આપે તે વકીલ થાય ને તો મિત્રો આવા પાત્રનો જે તહેવાર છે બહેન સાથે જોડાયેલો ભાઈનો જે લાગણી ભયરો સંબંધ એને આપણે બધી વાદ વિવાદમાં એને વિખેરી નાખીએ છીએ જ્યારે બેન ભાઈને રાખડી બાંધે ત્યારે ભાઈની જવાબદારી વધી જાય ચોક્કસપણે તમે સમાજમાં જોયું છે કે બહેનને દુઃખ પડે તો ભાઈ તરત દોડી ગયો બહુ ઓછા દાખલા બહુ જ ઓછા ત્યારે ભાઈ શું કહે ખબર તું તો પરણીને ચાલી ગઈ હવે તારે તો પેલું ઘર તારું સાસરું એ તારું ઘર અહીંયા હું છે અને જો ભાઈને દુઃખ પડ્યું ને તો બેન બધું મૂકીને આવી જાય તો એ લાગણી જ જુદી છે ભાઈ બહેનની આપણે તો ભાઈ ને બેન બંનેના સંબંધોમાં એટલી બધી મજબૂતા આવીને એટલી બધી સરસ ભાવના માન સન્માન આદર આ બધું ઉમેરવાનું છે તો આપણે આ તહેવારને સમજી શકશું ને મિત્રો જ્યારે દીકરી પિયરા આવે ને ત્યારે એને એવું લાગે કે હું ખુલ્લા મેદાનમાં આવી ગઈ એનું મન મોકળું થઈ જાય એના મનનો ભાર હળવો થઈ જાય આવું કેમ કેમ આ વસ્તુ એ એના સાસરે ન ભોગવી શકે ભોગવવું જ જોઈએ ને સાસરામાં શા માટે એની પર બંધનો છે શા માટે એની પર રિસ્ટ્રિક્શન મૂકવામાં આવે છે જે વ્યક્તિ એને પરણીને લાવ્યો એની જવાબદારી છે એને જીવનમાં બધું જ મળવું જોઈએ અરે હું તો એમ કહું કે ભાઈ એ ઘરનો જે વડીલો હોય ને એની જવાબદારી ડબલ થઈ જાય કે ભાઈ હું બીજાની દીકરી બીજાના ઘરનો જીવ હું મારા ઘરે લઈ આવું છું તો એની પર તો વધારે આપને ધ્યાન આપવું પડે એને વધારે સગવડ આપવી પડે વધારેને મોકળાશ આપવી પડે નથી આપતા અને જે મેણા તોણા ચાલે ને તે તો કંઈક અલગ જ હોય તારી માયા આ શીખું તારા બાપે આ શીખું શું છે આ અને આવા સરસ પવિત્ર તહેવારના દિવસે પણ કેટલી બધી બાબતોમાં રિસ્ટ્રિક્શન આવે બંધ કરી દો આ બધું રક્ષાબંધન એ એક ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ જ નથી માન સન્માન લાગણી આદર ભાવના આ બધી વસ્તુને ત્યાં જોડવાની છે તો એ તહેવારનું મહત્ત્વ સમજાશે તો એનું એ મહત્ત્વ ટકી રહેશે આપણા સનાતન ધર્મના જે વાર તહેવાર છે ને એ ખાલી ભાઈ બહેનને નહીં કુટુંબોને સાચવી રાખવાના જોડીને રાખવાના સમાજને જોડી રાખવાના તહેવાર છે તો એમાં ચોક્કસ એક મોકળાશ હોવી જ જોઈએ અને એ મોકળાશ આપણે આપવાની છે દીકરીની મર્યાદા સામે છે ને દુનિયા પાંગડી છે તો એને કેમ નથી સમજતા તમે કેમ નથી એને વિચારતા જીવનમાં અહીંયા તો દરેક સમાજમાં કંઈક જુદા નિયમ છે જુદી વાતો છે આ બધામાંથી આ એક પાત્રને આપણે મુક્ત કરી દેવાનું છે દીકરીને એ મહાશક્તિ છે મહાશક્તિ એનામાં બીજો જીવ ઉત્પન્ન કરવાની તાકાત છે એનું તો માન સન્માન આપણે જાળવીએ ને આજનું રક્ષાબંધન રક્ષાબંધન પહેલાં જ બધી પેપરમાં ને એમાં એડ આવે બહેનને સ્કૂટર ભેટ આપી દો ગાડી ભેટ આપી દો સોનું આપી દો ચાંદી આપી દો અરે આ બધું નથી ભાઈ આ બધું તો તમારી જે પૈસાની જે તમારી તિજોરી છે ને એનો દેખાવ છે એ દેખાવ જાહેર નહીં કરો એ તમારી પાસે રહેવાનું અરે તમારે આપવું જ છે ને તો બહેનને બંને આપો ને ક્યાં વાંધો છે એ ક્યાં નાખે છે પણ એની જે મર્યાદા છે એનો જે હક છે એને સમજો અને આ મર્યાદાને હક કરતાં પણ એની જે મોકળાશ જોઈએ છે આપણા સમાજમાં તે આપો ચોક્કસ એ થશે તમને મેં કીધું ને એવું છે ભાઈને તકલીફ પડે તો બેન અડધી રાતે આવી જાય બેનને તકલીફ પડે તો પહેલાં ફોન કરીને પૂછી લેશે કે ભાઈ એ તો તમારો પર્સનલ મામલો છે એમાં અમારાથી નહીં અવાય કેમ નહીં અવાય ભાઈ તમે દીકરીને વડાવી એટલે શું એને પારકી કરી દીધી તમારા ઘર પર એનો કોઈ હક નથી કેમ નથી જ્યાં જ્યાં ભાઈ બહેનની લાગણી આવશે ને ત્યાં ભાવના આદર સન્માન બધું આવશે મિત્રો રક્ષાબંધન એટલે શું રક્ષાબંધન એટલે રક્ષા બાંધવી આ તો બધા બાંધે કોઈ પણ બાંધી શકે ભાઈ બહેનને બેન ભાઈને ભાઈ ભાઈને માતા દીકરાને કોઈ પણ વ્યક્તિ કોઈને પણ બાંધી શકે કેમ આપણે ત્યાં બ્રાહ્મણો બાંધવા આવે છે ને રક્ષા ચોક્કસ બાંધવી જોઈએ રક્ષા એટલે એક એવી વસ્તુ છે એક સામાન્ય એક દોરી દોરી પણ એમાં જે ભાવના છે એમાં જે લાગણી છે એમાં જે આદર સન્માન છે ને એનું મહત્ત્વ છે એને તમે જેના પણ હાથ પર બાંધી જેના માટે તમે રક્ષા બાંધી એની રક્ષા એ તમારા ભાવથી થાય છે દોરીથી થોડી થાય છે માતા કુંતીએ અભિમન્યુને મહાભારતના યુદ્ધમાં જતા પહેલાં મા કુંતીએ બાંધી રક્ષા હવે આ જે બાંધી છે ને એમાં અભિમન્યુનું મોત થયું ને તેમાં બધું ચાલે જ કે ભાઈ ભદ્રામાં બંધા એને અભિમન્યુનું મૃત્યુ થયું કંઈ નથી એવું અભિમન્યુનું મૃત્યુ જે સમય અનુસાર લખાયેલું એ જ પ્રમાણે થયું ત્યારે તો ભગવાને ઉંદરનું રૂપ લઈને એના હાથની રક્ષા કાતરીને કારણ કે મા કુંતીની રક્ષા એના હાથ પર હતી મોતની તાકાત નથી કે અભિમન્યુને હાથ લગાડે એને લેવા આવેલો મોત ના લઈ જઈ શક્યું પણ ભગવાનને ખ્યાલ હતો કે આ લેખ જો ઉલટો પડે તો ઘણું બધું ઉપર નીચે થઈ શકે તો ભગવાને અભિમન્યુના હાથની રક્ષા ઉંદરના રૂપે કાતરી ને પછી અભિમન્યુ વિંધાયો તો આ તો કેટલી સરસ માતાની ભાવના હશે હે અભિમન્યુ માટે દાદીની ભાવના કેવી હશે મા કુંતીએ જ્યારે બાંધી અને રક્ષા ત્યારે કયા ભાવથી ને કઈ લાગણીથી બાંધી હશે ને એ એ લાગણીમાં કેટલી મોટી તાકાત હશે કે ભગવાન શ્રી કૃષ્ણએ જાતેમાં ઇન્વોલ્વ થવું પડ્યું તો મિત્રો આપણે જ્યારે આવા તહેવાર ઉજવીએ છીએ ત્યારે આપણી ભાવના પણ એટલી જ પ્રબળ હોવી જોઈએ ને આપણી જે રાખડી છે બેને આપણે રાખડી બાંધી આપણે બેન પાસે બંધાવી તો ચોક્કસ એમાં આપણો એટલો વિશ્વાસ હોવો જોઈએ કે ના મારા હાથમાં મારી બહેનની રક્ષા છે અને બહેનને પણ એટલો ટ્રસ્ટ હોવો જોઈએ એટલો વિશ્વાસ હોવો જોઈએ એટલી લાગણી હોવી જોઈએ એમાં એટલી ભાવના એને જોડવાની કે મારા ભાઈને કંઈ ન થાય ને કરશે તો ભગવાને ઉતરવું પડશે એને રક્ષા કરવા માટે મારી ભાવનાથી ભગવાને આ કામ કરવું પડે કરે છે અમારી પાસે આવશો અમારો હાથ મુકાવશો એનાથી નથી થવાનું અમે તો આશીર્વાદ આપીશું સુભાશિષ આપીએ જ છે પણ તમારે તમારા મનને ચોખ્ખું કરવું પડશે એમાં રહેલો જે મેલ છે ને એને ધોવો પડે ચોખ્ખા મનથી કોઈ પણ કાર્ય કરો બધું સરસ છે અને મિત્રો ખાસ ફરી કહી દઉં કે આજના સમાજમાં આપણે જે વાર તહેવાર ઉજવીએ ને બધા ફિક્કા થતા ચાલ્યા એમાં ભાવનાઓ નથી રહી આપણે દેખાવ કરીએ છીએ દેખાવ પહેલાંના જમાનામાં દેખાવ નહોતું લોકોની ભગવાનમાં શ્રદ્ધા હતી લોકોની ભાવના એમાં જોડાયેલી હતી તો એને જોડો બીજી રીતે નહીં વિચારો કે ભાઈ હું બતાવું મારી સોસાયટીવાળા જોઈ મારા કુટુંબવાળા જોઈ લોકો જોઈને વાહ કરે એ બધી વસ્તુ નથી તમારે પોતે એમાં જોડાવાનું તમારા મનને તમારા દિમાગને દિલને એમાં જોડવાના છે તો તમે ભગવાન સુધી પહોંચી શકો ને આ જે શ્રદ્ધા છે જે તમારી ભાવના છે એનું ફળ તમે મેળવી શકો તો મિત્રો આજના જમાનામાં જે ધર્મની બાબતમાં વાદ વિવાદ કરનારા બ્રહ્મ ફેલાવનારાઓ જે લોકો છે એ લોકોથી બચીને રહો અને જો તમે તમારા દિલથી વાર તહેવાર મનાવશો તો હું એવું માનું જ કે આપણા સનાતન ધર્મના જે વાર તહેવાર છે જે કંઈ વિધિ વિધાન છે એ બધામાં એટલી બધી તાકાત છે કે તમારા જીવનને જોડી રાખે કુટુંબને ભાઈ બહેનનો સંબંધ તો ખરો જ હવે ભાઈ બહેનનો સંબંધ એટલે શું ભાઈ ભાઈનું ઘર ને બહેનનું ઘર એ જોડાયેલું હોવું જોઈએ એની પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ દીકરી જેને પરણાવીને તેને વિચારવાનું હોય કે ભાઈ પેલું એનું પિયર હતું એને અડધી જિંદગી ત્યાં કાઢી તો મારેને સમયસર ત્યાં લઈ જવી પડે ત્યાંના આવું જવું આ તે વાર તહેવાર માન સન્માન બધું સાચવવું પડે અને પિયરવાલાએ બી સમજવું પડે કે ભાઈ દીકરી આપણે વડા બી છે તો તેના માટે પણ આપણે જે કંઈ બી ભાવનાઓ રાખવાની છે જોડાણ રાખવાનું છે સંબંધો સાચવવાના છે સાચવવા જોઈએ પહેલાંના જમાનામાં આ જ હતું તો મિત્રો આજે જે તમે સાંભળી વાત એને ચોક્કસપણે જીવનમાં ઉતારજો અને જેને પણ તકલીફ છે એને આ બધા સંબંધોમાં મજબૂતાઈ લાવવા માટે મનને ચોખ્ખું કરવાનું છે સમજીને જીવનમાં આગળ વધવાનું છે તો મિત્રો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર બળેવનો તહેવાર તારીખ ત્રીસ આઠ બે હજાર ત્રેવીસે આપને મનાવવાનો છે અને મેં કીધું એમ મનની બધી ખોટી ભાવનાઓને સાઇટ કરી લો અને ભગવાન પર ભરોસો રાખીને આ પવિત્ર તહેવારને ખુલ્લા દિલથી ચોખ્ખી ભાવનાઓથી મનાવો કોઈ જગ્યા પર કોઈ અડચણ નથી ભ્રમ ફેલાવનારાઓને દૂર રાખો આ લોકોનું કામ જ આ છે ધર્મને પરેશાન કરવાનું એનાથી દૂર બરાબર તો મિત્રો આજનો વિડીયો ગયો ને તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો